અમદાવાદના કાંકરિયામાં આવેલી ધ ગ્રાન્ડ ભગવતીમાં એક લગ્ન પ્રસંગમાં એક ટાબરિયો જાનૈયાના સ્વાંગમાં આવ્યો અને સગા સંબંધીઓની વચ્ચે ફરવા લાગ્યો. આ ટાબરિયો જ્વેલરી ભરેલી બેગને રેકી કરી રહ્યો હતો. આ બેગ વરરાજાના માતાના હાથમાં હતી, જેથી ટાબરિયો મહિલાની પાછળ ફરવા લાગ્યો અને તક મળતા જ બેગની ઉઠાંતરી કરી લીધી. આ બેગમાં સોના ચાંદીના દાગીના અને રોકડ હતા. ટાબરિયો રૂપિયા 1.43 લાખની જ્વેલરી ચોરીને ફરાર થઈ ગયો. 10 વર્ષના ટાબરિયાના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. કાંકરિયા પાસે ટીજીબી હોટલ છે, ત્યાં લગ્ન હતા સુનિલ જૈનના. એ લોકો લગ્નગાળામાં રોકાયેલા દરમિયાન એક સીસીટીવીમાં જે દેખાય છે એના આધારે એક ચેક્સ લાઇનિંગવાળો શર્ટવાળો છોકરો દેખાય છે, નાનો બાળક જેવું ટાબરિયું છે. એ ફરિયાદીની જે માતા છે એના પર્સ ઉપાડતા દેખાય છે. એમાં પર્સની અંદર 45,000 રોકડા હતા, મંગળસૂત્ર હતું, વીંટી હતી અને ટોટલ 1,43,000ની મતાવરી ચોરી ટાબર્યું છે. લગ્નના અંદર લાભ લઈ, સારા કપડાં પહેરી અને લગ્નની મોસમનો લાભ લઈ અને આ રીતે ગુનાગારી કરેલી. આ ચોરી પાછળ બાળકની સાથે તેના પરિવારજનો પણ આવ્યા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. અગાઉ પણ લગ્ન પ્રસંગમાં જાનૈયા બનીને ચોરી કરવાના કિસ્સામાં છારા ગેંગની સંડોવણી બહાર આવી હતી, જેથી આ ચોરીના બનાવ પાછળ પણ છારા ગેંગની પ્રબળ સંડોવણી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. અમદાવાદને લગભગ આ મોડ છે, એમાં લગભગ છારા ઘૂમની વધારે છે કે જ્યાં આવા લગ્ન પ્રસંગો હોય ત્યાં સારા કપડાં વ્યવસ્થિત કરી અને ઘૂસી જવાનું અને ગમે ત્યારે તકનો લાભ લઈ અને નાના બાળકો મારફતે જ ગુના કરાવે છે અને કિંમતી વસ્તુ ઉપાડી જવાના આવી ગેંગ સક્રિય છે જ. ચોરીની ઘટના બાદ મણિનગર પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજમાં બંને પક્ષના જાનૈયાઓની ઓળખવિધિ શરૂ કરી છે. આ ઉપરાંત બાળકના ફૂટેજ મેળવીને જુદી જુદી ટીમ બનાવીને તેની શોધખોળ શરૂ કરી છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટણી, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.